મેળામાં જોયા જેવું થયું હતું અમારે, ઈ કઈ પાછું બોલાય એવું છે નહીં, શું કેવું અમી. તો આપણો જે ફર્સ્ટ વિડીયો હે ને વાયરલ થયો હતો ને ગાડીનો સ્ટન્ટ કરી, જો અહીંથી જો તો. તો મિત્રો આ જગ્યા બુંદિયારી, અહીંયા હવાય નહીં, મારો જો પંખો જો એની લોટરી લાગી ગઈ. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે સીધો ઉઠીને ચા પાણી પી નાસ્તો કરીને આવી ગયો અમિતની ઘરે એને તેડવા, કારણ કે કાલે અમે તોરણીયાથી આવ્યા તો એની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, એટલે મેં કીધું હવે હું એને તેડી આવું. બરાબર, તો આવ્યો તેડવા. અને કાલનો વ્લોગ તો જેવડો આવ્યો હોય એવડો, કારણ કે અમે કાલ તો આમ તેમ કામમાં આવી ગયા હતા, એટલે પછી. અને ફોનમાં બેટરી નહોતી, 15% કે એમ બેટરી હતી. જેટલું આવ્યું હોય છે એટલું આવ્યું હોય છે. 5-6 મિનિટનો જ વ્લોગ થાય, રાજકોટથી નીકળ્યા હતા ને તોરણીયા મેળામાં ગયા, એવું કંઈક આવશે. બરાબર છે, હજી તો અપલોડ કરવાનો બાકી છે મારે. તો અત્યારે તો પેલા હું અમે નીકળી છીએ બહાર, તો બેના રહેજો વ્લોગમાં. બરાબર છે. કાલ મિત્રો મેળામાં જોયા જેવું થયું હતું અમારે, ઈ કઈ પાછું બોલાય એવું છે નહીં, શું કેવું અમે. એટલે ઈ કઈ બોલાય એવું હોય નહીં, એટલે કાલનો વ્લોગ નહોતો આવ્યો, સમજ્યા તમે. એટલે આમ તેમ મેં કામનું એટલે કહી દીધું હતું. કોમ્પ્યુટર ઓલો બાપુ લઈને આવે, હજી ઘેરે જ ખુલ્યું નથી, હમણાં અહીંયા જાય એવું બધું છે. એમાં વિડીયો એડિટ થાય કેમાં છે. તો અમે ભાઈ જમી બમી અને અમિત ને ઘરે મૂકી ને અમિત ને લઈ ગયા વાડીએ, અને હું બાપુ આવ્યા ફોર વ્હીલ ની ચક્કર મારવા, ચેક કરવા. ઈ ચેક કરે છે, ઈ સેટિંગ કઈક કરવાનું ઈ કરે છે. બરોબર છે, થઈ જાય એટલે જાય. એટલે બોનેટ ખુલ્લું રાખીને આપ્યું હોય તો ભાઈ, આમાં તો ગીત એ. તો ભાઈ ફોર વ્હીલ ની ચક્કર મારીને આવી જાય છે એક્ટિવા લઈ, બાપુ ને એક્ટિવા દેવા, એને વેચી નાખ્યું એટલે. તો મિત્રો બાપુનું એક્ટિવા દઈ દીધું, પછી ત્યાંથી ગેરેજે ગયો, ગેરેજેથી ઘરે આવ્યો. મારે ઘરે એક્ટિવા લઈને આવ્યો હતો, એ દેવાનું હતું એટલે એ દઈ દીધું ને. અત્યારે પાછો આવ્યો રીલ્સ ઉતારવા, રીલ્સ ઉતારીને પછી પાછો જઈશ ગેરેજે. તો આપણો જે ફર્સ્ટ વિડીયો હે ને વાયરલ થયો હતો ને ગાડીનો સ્ટન્ટ કરી, બીજું અહીંથી થયો હતો, એટલે મેં કીધું હાલ ને અહીંયા ઉતારવા જઈ, કેવો વિડીયો આવે, બીજું શું હોય. આની નીચે છે ને મેં ગાડી ઊંચી કરી દીધી ને વિડીયો આપણો વાયરલ થયો હતો. હવે અહીંયા ટ્રાય માર લે શું થાય છે, હું નહીં. બરાબર છે, જો કે આ થઈ તો જાય, એટલે હાલો ટ્રાય મારી રીલ્સ ઉતારીને બાકી. તો મિત્રો આ જગ્યા બુંદિયારી, અહીંયા હવાય નહીં, મારો જો પંખો જો એની લોટરી લાગી ગઈ, ત્રાહો થઈ ગયો, નો કરવાની કરી. આ કેમ થયું, ચેચી સ્વરી ગઈ છે એ બાઠિયા, હે તૂટી તૂટી ફાટી ને જ ગઈ ને તેતીસ. હા એલા તેતીસ ફાટી ગયા, લો જુઓ હાલો ફાટી ગઈ તેતીસ કઈરી ને. મિત્રો નો કરવાની કઈરી છે, હવે ગાડીએ તો ફાટી ગઈ મારી, ફાટી ગઈ.
માય ગોડ વાઉ ગાડી બાડી ઉલારાઈ નઈ આમ અત્યારે તો ચેચી છે ફાઈટી છે એક રીલ ઘણી ભાગો હવે કાયો કા ઘરે ઘરે કઈ કહેવાય નઈ કે મારા વા ફાઈટ છે ઓલી વા ફાટે એવી જ રીલ ઉતારી દીધી એમાં એ ડાયલોગ હતો ને હું જઈને ઘરે તો મારા વા ફાઈટ તો મિત્રો આવ્યા ઘેરે ગયા ચેચી ફાટી ગઈ હવે જો આખું હલે હલે તો બાપુ જો હવે આમાં કોઈ બીજો જણો બે ઈ મયરો વાય વારો વાય વારો બે ઈ મયરો અમારે તો કાયદેસર વા ફાટ્યો કાયદેસર વા ફાટે એ હવે કાલ પરમદી થાય ખોલીને આખું બધું વેલ્ડિંગ કરાવી નાખ્યું એક કઈ ભાઈ જોવું એક કઈ કયું ભાઈ તો કાલ ખોલાવીને કમ્પ્લીટ કરાવી નાખ્યું બીજું તો શું થાય ભાઈ મારા વા ફાટી ગયા વા ફાટે એવી રીલ ઉતારવામાં ખબર પડે એક જ લાઈટ થઈ જો આપણને મજા આવી જાય બીજું કઈ તને મજા આવે અમારે હે ને હવે મમરાજી બનાવવાના ઓપી છે જઈને કા મોટા પાયે પ્રોગ્રામે મોટા પાયે પ્રોગ્રામે હજી અહીંયા કેટલા જણા છે ત્યાં તો હજી હવે ફોજ છે હમણાં જાય હજી જોતા રેજો વ્લોગ હજી 10 વાગે પૂરો થાય આપડો તો આવી ગયા છીએ ઓફિસે હવે મમરા બનાવવાનું ચાલુ થઈ ગયા અમારું કામ આ બાપુ સુધારે હવે ધ્યાન માં આવ્યો અમારી અલે પતા મમરા પેલા વાલ વરી ગયા ને કઈ વાંધો નહીં વાર ખોટા ગપાવે શું બરોબર આનો ભાઈ ટકો કર નાખજો બાપુ જેવો વાળ કપી નઈ